गुड मॉर्निंग फ्रेंड्स, हूँ राजपूत आशा। आज आप अभ्यास करीशू बीए सेम वन सीसी 101 अंदर अपना अभ्यासक्रम छेल्लो प्रश्न प्रेमानंदनी भाषा। तो प्रेमानंदनी भाषा विषे आप जाए तो प्रेमानंदनी भाषा वाणी शक्ति खूबज सुंदर थी। ते सौथी महत्वनी वस्तु है कि कहो कि पायानी ज माटे टोचनी वस्तुओ जे कहीं सिद्ध करवानु कथन वर्णन रस निरूपण ए वाणी ते सिद्ध थतु जोवा मळे छे। आज रीते तेमनी वाणी सामान्य माणस ने समझ पड़े तेवी तेमनी भाषा छे। शब्दनी शक्ति पींछानी छके छे। प्रेमानंदनी शब्द शक्तिनु पहेलू लक्षण ए छे कि एनी पासे शब्दनो अखूट भंडार छे। तेथी वर्ण विन्यास प्रास लय अर्थ आदिनी दृष्टिए योग्य शब्दनी तेमणे रजूआत करी छे। कृष्णना जुदा जुदा नामों एक सूचि करी जुओ ने राम रमण भूधर रस विठ्ठल विश्वाधार श्यामल हरि भगवंत मुरारी आटला नामों तो पहला कड़वामां ज मळे छे अने तमे आखा आख्यानमां भेगा करशो तो तमने बीजा घणा नाम मळी आवशे। आ रीते प्रेमानंदनी भाषा એ ખૂબ જ સરળ અને સામાન્ય માણસને સમજાય તેવી છે। આ ઉપરાંત પણ પ્રેમાનંદમાં ઘણા સંસ્કૃત શબ્દો આવે છે। નિમુખ જેવા શબ્દ ભારે પૌરાણિક કથાઓમાં સાંભળનારને સુપરિચિત લાગે છે। દુર્ભર જેવો વધારે ભારે શબ્દ પણ ક્યારેક પ્રેમાનંદે પ્રયોજ્યો છે। પ્રેમાનંદમાં સંસ્કૃત શબ્દો છે અને સમાસો પણ છે, છતાં સંસ્કૃતમયતા લાગતી નથી, કેમ કે સમાસો સરળ છે, ઉક્તિ પ્રધાન છે। સુદામા ચરિતમાં પ્રેમાનંદ કેટલાક સંસ્કૃત શબ્દો, કેટલાક સંસ્કૃત ઉપરથી ઉતરી આવેલા ગુજરાતી શબ્દો, કેટલાક તળપદા શબ્દો વગેરે શબ્દોનું અહીં સરસ નિરૂપણ કર્યું છે। ઝાડુવા, બાડુવા, આંગલા ટોપી, વાંગલા જેવા તળપદા શબ્દોનો પણ તેમણે સરસ રીતે ઉપયોગ કર્યો છે। લૂંટી સરખી સુંદરી, છળ્યા સરખા છોકરા, ઘર ઘાત્યું જેવા શબ્દો પણ તેમણે સરસ રીતે રજૂ કર્યા છે। પ્રેમાનંદનું ભાષા જ્ઞાન થયું, કવિ તરીકે વિશિષ્ટતા તો ભાષાને એ જ રીતે વાપરે છે તે પ્રેમાનંદના શબ્દને અવાજો પારખીને સ્વયંવ્યજર મધુર લીલા એ પોતાના વર્ણવ્યાસ પ્રગટ કરે છે। પ્રેમાનંદ કયું નામ કયા શબ્દની આજુબાજુ વાપરવું તે જેની દ્રષ્ટિથી તપાસ કરે છે। ઘણે વખતે ઘણે ઠેકાણે પ્રગટ વર્ણ સગાઈ દેખાશે તો કેટલાક ઠેકાણે સૂક્ષ્મ નાદ સગાઈ દેખાશે। છે માધવ સાથે મિત્રાચાર, રીજ્યા શ્રી રણછોડ, તમે કહીશો કે કૃષ્ણના તો બધા નામો હતા એટલે પ્રેમાનંદને સગવડ હતી, પણ બીજે શું, તમે જ પ્રેમાનંદની બીજી પંક્તિઓ જોઈ લેજો કે પ્રેમાનંદ કેવી વર્ણ સગાઈ વાપરે છે, નાચ સગાઈ સિદ્ધ કરે છે તેની ખાતરી કરી લેજો। પ્રેમાનંદના પદબંધનમાં મીઠાશ અનુરૂપતા શબ્દો છે અને તેમના શબ્દોમાં ફટક ફટક ગળે ઝમક ઝમક જેવા રવાનુકારી શબ્દોનો પણ તેમણે ખૂબ જ સરસ રીતે ઉપયોગ કર્યો છે। આ જ રીતે માત્ર અવાજને જ નહીં, ક્રિયા આદિને મૃત કરવા માટે પણ સ્વર વ્યંજનોનો ઉપયોગ તેમણે કર્યો છે। પ્રેમાનંદે અઢળક ઢળ્યો વૈભવ આગળ વળ્યો છે જેવા સરસ શબ્દોનું પણ તેમણે રજૂઆત કરી છે। ભાષાના શબ્દોમાં માત્ર નાદ અને લય નથી હોતા, અર્થ પણ જોવો પડતો હોય છે। ઘણીવાર અર્થ ચમત્કારક નિર્જાવા ઉપયોગ થઈ શકે છે। પ્રેમાનંદ તો વ્યંજન કુશળ વકૃત્રિપ્રિય, કૃષ્ણ એણે પ્રયોજેલા ભિન્ન ભિન્ન નામોને આપણે માત્ર ગણી શકીએ છીએ। બહુ બહુ તો વર્ણ સગાઈ દ્રષ્ટિએ એને મૂલવીએ શકીએ છીએ, પરંતુ પ્રેમાનંદે કરેલા વર્ણનોને સમજવા ખૂબ જ સરળ અને સુપ્રિય છે। પ્રેમાનંદ આમ શબ્દને અર્થ ચમત્કારક દ્રષ્ટિએ પણ યોજે છે, માત્ર શબ્દને નહીં પણ આખી ઉક્તિને પણ પ્રેમાનંદ આ રીતે યોજતા દેખાયા છે। જો પવિત્ર સુખડી પ્રેમ આપો તો ભવની ભાગટ જાય,
એ ઉક્તિમાં મારી અને તમારી શબ્દોને ટાળીને પ્રેમાનંદે કેવી માર્મિક વ્યંજના ઉત્પન્ન કરી છે આપણે આગળ જોયું છે. અમે અન્યાય શી કીધો નાથ એ ઉક્તિ પણ ચાલુ પ્રસંગના સંદર્ભમાં છે. કૃષ્ણના સંકલ્પના સંદર્ભમાં કેવા ભિન્ન ભિન્ન અર્થો ધારણ કરેલા છે. આ જ રીતે સુદામો તેની પત્નીને શરૂઆતમાં કહે છે, અહીં બેઠા નવનિધિ આપશે. એ શ્રદ્ધા છોડીને એ કૃષ્ણ પાસે જાય છે. એને કંઈ નથી મળતું એથી અકળાય છે, પણ એને ખરેખર કંઈ મળ્યું નથી. હતું મળ્યું તો હોય છે, પણ દ્વારકામાં હાથોહાથ નહીં, એને પોતાને ઘેર જ. સુદામાની શ્રદ્ધા કેવી સાચી હતી. એણે કરેલા શ્રમો વ્યર્થ ન હતા. સમગ્ર કૃતિના સંદર્ભમાં એ ઉક્તિ મર્મવાળી લાગે છે. પ્રેમાનંદની આ શબ્દલીલા, અર્થલીલા અને વાણીની મધુરતા મર્મવાળી છે. ચિત્રોને હૃદયગમ્ય રીતે, પરિસ્થિતિઓને કટાક્ષમય રીતે, ખૂબ જ સુંદર રીતે પ્રેમાનંદે રજૂ કરે છે. અસ્તુ.